આજે આપણે જાણીશું મણિલાલ દ્વિવેદી વિશે. તેમનો જન્મ 1858માં થયો હતો, મૃત્યુ 1898માં થયું હતું. મણિલાલનો ટૂંક પરિચય. એમનું પૂરું નામ છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ઉપનામ અભેદ માર્ગના પ્રવાસી. જન્મ 26/9/1858 નડિયાદમાં થયો હતો. અવસાન 1/10/1898માં નડિયાદમાં થયું હતું. માતા મણિલતા, પિતા નભુભાઈ, ભાઈઓ ઓછવલાલ, રમણલાલ, હરીશ, ચિંતનલાલ. પત્નીનું નામ હતું મહાલક્ષ્મી ઉર્ફે ફૂલી. જ્ઞાતિ બ્રાહ્મણ દ્વિવેદી, બિરુદ બ્રહ્મનિષ્ઠ. અભ્યાસ મેટ્રિક નડિયાદમાં કર્યું હતું, કોલેજ મુંબઈમાં કરી હતી. તેમની મુખ્ય કૃતિઓ છે, નાટકોમાં છે કાંતા, નરસિંહ અવતાર, કવિતા છે આત્મનિમજ્જન, કાવ્યસંગ્રહ છે, બીજો છે પ્રેમજીવન, શિક્ષાશતક. કાવ્યમાં પૃથ્વી છંદ માટે તેઓ જાણીતા છે. નિબંધ સંગ્રહમાં છે નારી પ્રતિષ્ઠા, બાલ વિલાસ, લઘુલેખો આમાં છે. સુદર્શન ગદાવલી, પ્રાણ વિનિમય, ધર્મચિંતનના લેખો છે અને જેમાં છે સિદ્ધાંત સાર પણ છે. અનુવાદ માલતી માધવ, ઉત્તર રામચરિત્ર, નવલકથામાં છે ગુલાબસિંહ, લોર્ડ લિટનની જેનોનીનું અનુવાદ છે. સમગ્ર સાહિત્ય ડૉક્ટર ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત થયેલું છે. અને ખાસ કરીને મિત્રો, અંતમાં જે એમસીક્યુ ક્વેશ્ચન મૂકેલા છે તમારે જોવા જરૂરી છે, એટલે પૂરો વિડીયો જોવા વિનંતી છે. તેમની જાણીતી પંક્તિઓ છે, કઈ લાખો નિરાશા, મો અમારા આશા છુપાઈ છે. બીજી છે, ખફા ખંજર સનમ, મો રહમ ઊંડી લપાઈ છે. ત્રીજી છે, ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે, ગગને આજ પ્રેમની ઝલક છાઈ. તેમનું પ્રદાન ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીમાં ઘણા ક્ષેત્રોમાં સાહિત્ય સર્જન કરેલું છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી જે છે. ગદ્ય, ગઝલ અને રૂમિકાવ્ય પ્રકારમાં નોંધપાત્ર પ્રદાન છે. તેમનો વ્યવસાય નડિયાદ, ભાવનગરમાં અધ્યાપન, વડોદરામાં કેળવણી ખાતામાં પ્રાચ્ય વિદ્યા વિભાગમાં નોકરી, સાહિત્યિક કામગીરી કરી હતી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી અભેદ માર્ગના પ્રવાસી તરીકે જાણીતા સાહિત્યકાર છે. તેઓ નડિયાદના વતની હતા. કવિતા ઉપરાંત તેમણે નાટક, નિબંધ, સંશોધન, વિવેચન, સંપાદન અને અનુવાદ પણ કર્યા છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન અને અધ્યાપક હતા. ગુજરાતી ગઝલ ઉત્થાનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. અમાર આશા એમના જીવનની સીમાચિહ્નરૂપ ગઝલ છે, જે ગાંધીજીને પણ પ્રિય હતી. નડિયાદ અને મુંબઈ રહ્યા તે દરમિયાન પાશ્ચ્ય તત્વજ્ઞાનનો ઇતિહાસ અને ફિલસૂફી વિશેનો પુસ્તકોનો તથા ગીતા, બ્રહ્મસૂત્ર, સર્વદર્શન સંગ્રહ તેમજ વેદાંતના પંચદર્શી, શારીરિક વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી શંકર વેદાંત, પ્રિયવંદા અને સુદર્શન માસિકો દ્વારા ઉપદેશ આપ્યો. એ નાટકના પ્રયોગથી શરૂ થયેલી મુંબઈ ગુજરાતી નાટ્ય મંડળી વિનંતીથી એમણે ઉત્તર વયમાં નૃસિંહ અવતાર નાટક લખેલું. લિટનકૃત આત્મચરિત્રક નવલકથા જેનોનું ભારતીય રૂપાંતર ગુલાબસિંહ નામે કર્યું છે. આ ઉપરાંત ગુજરાતી વર્ણાક્યુલર સોસાયટી માટે લખ્યું ન્યાય હાસ્ય અને વડોદરાની જ્ઞાન મંજુષા માટે તૈયાર કરેલું ચેતનશાસ્ત્ર અનુક્રમે તર્કશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો સ્વતંત્ર ગુજરાતી સર્જનો છે. એમણે વડોદરા નરેશની આજ્ઞાથી 8 મહિના પાટણમાં રહીને તેના ગ્રંથ ભંડારની તપાસ કરી. તેઓ 2619 હસ્તલિખિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ સહિત વિસ્તૃત સંશોધનાત્મક અહેવાલ વડોદરા રાજ્ય તરફથી પ્રસિદ્ધ જૈન પુસ્તક મંદિરસ્થ હસ્તલિખિત ગ્રંથાનામ ક્રમ પ્રદર્શન પત્ર એવા લાંબા શીર્ષકથી પ્રસિદ્ધ થયેલો, જેના આધારે રાજ્ય તરફથી પ્રાચ્ય વિદ્યા મંદિર અને ગાયકવાડ એરિયન્ટર સિરીઝ નામની ગ્રંથમાળાની સ્થાપના થયેલી. આ સંસ્થા માટે એમણે 17 હસ્તલિખિત સંસ્કૃત ગ્રંથોનું ભાષાંતર સહિત સંપાદન કર્યું, જેમાં સમાધિ, શતક, ભોજ પ્રબંધ, તર્ક ભાષા, શ્રી દ્વ્યાસ્ર મહાકાવ્ય, ષડ દર્શન, સમુચ્ય, યોગબિંદુ, કુમાર પાલચરિત વગેરે મુખ્ય છે. એમણે રામગીતા, હનુમાન નાટક, મહાવીર ચરિત, સમરાદિત્ય ચરિતના ગુજરાતી અનુવાદ કરેલા છે, જે આદ્યપી અપ્રગટ છે.
તર્કૌમુદી યોગસૂત્ર જીવન મુક્તિ વિવેક સમાધિ શતક અને મુંકડોપનિષદમાં એમણે તૈયાર કરેલો અંગ્રેજી ભાષાંતર સંપાદન પ્રસિદ્ધ થયેલો છે. બોમ્બે સંસ્કૃત સિરીઝ માટે એમણે કરેલો સ્વાદવાદ મંજરીનું અંગ્રેજી ભાષાંતર સંપાદન અધૂરું રહેલું, જે પાછળથી આનંદ શંકર ધ્રુવે પૂરું કરેલું અને તે 1833માં પ્રસિદ્ધ થયેલું. એમણે સ્વેચ્છાએ અનુવાદ માટે પસંદ કરેલા ગ્રંથોમાં શ્રીમદ ભાગવદ ગીતા, ભવભૂતિના 3 નાટકો, સ્વાઇલંસ્કૃત કેરેક્ટર સેમ્યુઅલ નીલકૃત કલ્ચર એન્ડ સેલ્ફ કલ્ચર વિવાદ તોંડવ તથા ચતુઃ સૂત્રીનો સમાવેશ થાય છે. સુદર્શન ગધાવલી 1919માં મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સુદર્શન પ્રિયવંદનામાં પ્રગટ થયેલા નિબંધોનો બૃહદ સંગ્રહ છે. એમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, કલા એમ લગભગ તમામ ક્ષેત્રના મહત્વના વિષયોને તાત્વિક તેમજ વ્યવહારિક વિચારણા છે. આ નિબંધમાં થયેલી વિચારણા અને તેથી ચાલેલા વિવાદોને લીધે ગુજરાતી ગદ્યની શાસ્ત્રીય ચર્ચાની ક્ષમતા ગડાઈ હતી. એ કારણે આ ગ્રંથ ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધ ભંડાર ગણાયો છે અને એમના લેખક અર્વાચીન યુગના 3 શ્રેષ્ઠ નિબંધકારનું સ્થાન મળ્યું છે. કાંતા 1892માં મણિલાલ નભુભાઈની પહેલી સાહિત્ય કૃતિ છે. જય શિખરી સુરપાળ ભૂવડના ઐતિહાસિક વૃત્તાંત, કલ્પના અને સ્વાનુભવ મિશ્રિત કરીને તેમણે આ નાટકના વસ્તુની ગૂંથણી કરેલી છે. નાંદી પ્રસ્તાવ કે ભરતવાક્ય વિનાનું કરુણ અંતવાળું પાશ્ચાત્ય પદ્ધતિનું નાટક રચવાનો આ પ્રયત્ન છે. સુરસેન કાંતાનું મધુર દાંપત્ય દર્શાવતો આરંભનો પ્રસંગ અનેક વિપત્તિઓમાં પલટાતો જઈને છેવટે કાંતા સુરસેનના ચિત્તા પ્રવેશ રૂપે પર્યાવસાન પામે છે, એટલે કે કરુણ અંત આ નાટક છે. રમણભાઈ નીલકંઠે કાંતાને છેક 1909 સુધીના ગુજરાતી નાટ્ય સાહિત્યમાં એક જ આસ્વાદ્યસ્થ તરીકે બિરદાવ્યું છે. આત્મનિમજ્જન 1959માં મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આ કાવ્ય સંગ્રહમાં ભજનો, ગીતો, ગઝલો અને વૃત્તબદ્ય રચનાઓ મળીને કુલ 55 કૃતિઓ છે. ગીતો અને ગઝલોમાં બદ્ય અને હૃદયના ઉદાત્ત સમન્વયરૂપ આધ્યાત્મ અનુભવ ધ્યાન ખેંચે છે. એ દ્રષ્ટિએ ગગને આજ પ્રેમની ઝલક અને દગ્ધ રસભર જેવા ગીતો તથા અમર આશા કિસ્મત અને આ જામે ઇશ્કમાં જેવી ગઝલો ઉત્તમ છે. શિષ્ટતા, રસિકતા, અર્થલક્ષિતા, સુવાચ્યતા અને અર્થપ્રેરકતા એ વૃત્તબદ્ય રચનાઓમાં મુખ્ય લક્ષણો છે. 1889માં લખેલું ગરીબાઈ કાવ્ય અને પૃથ્વીછંદનો પ્રયોગ એમાં કોઈની ત્રિશીની કવિતાની આગાહી દેખાય છે. આત્મવૃત્તાંત આત્મચરિત્ર 1879માં 1886 આસપાસ મણિલાલ નભુભાઈ દ્વિવેદી 28 વર્ષની ઉંમરે કથા રૂપે લખેલું શરૂ કરેલું અને પછી ડાયરી રૂપે ચાલુ રહેલું આ આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકરે હાથે સંપાદિત થઈ ઘણા વર્ષે પ્રગટ થયું. આ ચરિત્ર મણુભાઈના માણસને તેમજ તેમના કાવ્યાદિ સાહિત્યને સમજવામાં ઉપયોગી છે. ખરું જો તો આ આત્મવૃત્તાંત લેખક, ચિંતન પંડિત અને આધ્યાત્મ પ્રેમી લોક શિક્ષક તરીકે ખ્યાતિ પામેલ જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અવતૃપ્ત પ્રેમ તૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામેલ ચલાવેલા યુદ્ધની દારૂણ કથા છે. તેમાં તત્કાલીન સમાજ સ્થિતિનું પ્રતિબિંબ પણ ઝીલાયું છે. એમના વિશે કેટલાક પ્રશ્ન એમસીક્યુ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદમાં. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જન્મ ક્યારે થયો હતો? 10 સપ્ટેમ્બર 1858. મણિલાલની જ્ઞાતિ કઈ હતી? સોઠોદરા નાગર. ભાવનગર શામળદાસ કોલેજમાં મણિલાલ કયા વિષયમાં અધ્યાપક હતા? સંસ્કૃત. 1885-86માં મણિલાલની મુલાકાત કોની સાથે થઈ હતી? એરવિન આર્નોલ્ડ સાથે એમની મુલાકાત થઈ હતી. બાળવિલાસ અને સુદર્શન ગધાવલી સંગ્રહનો નિબંધકાર કોણ છે? મણિલાલ દ્વિવેદી. લોર્ડ લિટનની કઈ અંગ્રેજી નવલકથાનો મણિલાલે ભાવ અનુવાદ કર્યો છે? જેનોનીનો. મણિલાલે લોર્ડ લિટનની જેનોની અંગ્રેજી નવલકથો કયા નામે અનુવાદ કર્યો છે? ગુલાબસિંહ. પ્રેમ જીવન અને અભેદોર્મી જેવા કાવ્ય સંગ્રહ કોના છે? મણિલાલ દ્વિવેદીના. માં કયા ભારતીય મહાપુરુષ સાથે મણિલાલ દ્વિવેદીની મુલાકાત થયેલી? સ્વામી વિવેકાનંદ સાથે. મણિલાલ દ્વિવેદીએ કઈ મંડળીની સ્થાપના કરી હતી? સ્વ સુધારક મંડળી.
1893માં શિકાગોમાં ભરાવનાર વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? મણિલાલ દ્વિવેદી. ગુજરાતી સાહિત્યમાં મણિલાલ માટે કયો શબ્દ પ્રયોગ વપરાય છે? અભેદ માર્ગના પ્રવાસી. નારી શિક્ષામાં હેતુથી મણિલાલ દ્વિવેદી કયું સામાયિક ચલાવતા? પ્રિયવંદના. માહિતી અ, સિદ્ધાંતસાર મણિલાલનો ધર્મચિંતનનો ગ્રંથ છે. માહિતી બ, સિદ્ધાંતસાર મણિલાલનો નાટ્ય સંગ્રહ છે. અ, અ સાચું છે, બ ખોટું છે. મણિલાલ દ્વિવેદીએ કયા નામે કાવ્ય સંગ્રહ આપ્યો છે? આત્મની મજ્જન. કયા બે નાટકો મણિલાલ દ્વિવેદીના છે? 4 અને 1. મણિલાલ નરસિંહ અવતાર નાટકનું વસ્તુ શામાંથી લીધું છે? પ્રહલાદ પુરાણમાંથી. નરસિંહ અવતાર મંગલાંત નાટક છે તો કાંતા નાટક શોકાંત નાટક છે. મણિલાલ કઈ નવલકથા લખી છે? ગુલાબસિંહ. મણિલાલે આત્મચરિત્ર લખ્યું, તેનું શીર્ષક શું હતું? મારું જીવનચરિત્ર. પ્રાણ વિનિમય પુસ્તકના કર્તા કોણ છે? મણિલાલ. નારી પ્રતિષ્ઠા કૃતિમાં લેખક કોણ છે? મણિલાલ દ્વિવેદી. શ્રીમદ ભાગવદ ગીતાનું ભાષાંતર કોણે કર્યું છે? મણિલાલ દ્વિવેદીએ. મણિલાલ દ્વિવેદી કયા સિદ્ધાંતમાં માનનારા હતા? કેવાલા દ્વૈત. મણિલાલે કયા નામે જોડકણાનો સંગ્રહ આપ્યો છે? શિક્ષા શતક. મણિલાલના દીર્ઘ નિબંધો કયા ગ્રંથમાં મળે છે? સુદર્શન ગદાવલીમાં. મણિલાલના લઘુ નિબંધો કયા નામે પ્રકાશિત થયા હતા? બાળવિલાસ. નીચેનો કયો ગ્રંથ તત્વ વિચારણાનો ગ્રંથ છે? પ્રાણ વિનિમય. બધા ધર્મનું મૂળ એક જ પુસ્તકમાં જે વિધાન કયા પુસ્તકનું છે? સિદ્ધાંતસારનું. પ્રાચીન અને અર્વાચીન વેદન કૃતિના કર્તા કોણ છે? મણિલાલ દ્વિવેદી. મણિલાલે કયા નાટકમાં ભુવડ અને જય શિખરીના પાત્રો આલેખ્યા છે? કાંતા. 1898માં કાંતા નાટક પરથી મુંબઈની મંડળીએ કયું નાટક કર્યું હતું? કુલીન કાંતા. મણિલાલે ઓપેરા માટે કયો શબ્દ વાપર્યો છે? સંગીત નાટક. પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને ગુજરાતી સાહિત્યને અઢળક માહિતી જોઈતી હોય તો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.